નમસ્કાર મિત્રો હું અમિત સર આપ શોનું જ્ઞાન લાઈવ ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સાહિત્યકારો વિશેની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતી સાહિત્યમાં આપણે જોઈએ તો ઘણા એવા બધા સાહિત્યકારો થઈ ગયા છે મધ્યકાલીન યુગથી લઈને અર્વાચીન યુગ સુધી ગુજરાત સરકારની જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાય છે એ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘણા બધા સાહિત્યકારો પૂછાતા હોય છે સાહિત્યકારો વિશે એમના જન્મસ્થળ સાહિત્યકારોના માતા પિતાના નામ એમના ગુરુના નામ સાહિત્યકારોએ જે શ્રેષ્ઠ રચનાઓ આપી છે એ પણ પૂછાતું હોય છે સાહિત્યકારોની પંક્તિઓ વિશેનો અભ્યાસ હોય છે સાહિત્યકારોએ જે વિશિષ્ટ રચના આપી છે અને એના લગતા જે એવોર્ડ્સ અલગ અલગ સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા જે આપવામાં આવેલા હોય છે એના પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાતા હોય છે તો અહીંયા આપણે સાહિત્યકારો વિશેનો અભ્યાસ કરવાનો છે જે આપણે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને પરીક્ષામાં આપ સારા એવા માર્કિંગ મેળવી શકો છો તો મિત્રો આજે આપણે મહત્વના સાહિત્યકારોનો જે પરિચય છે એના વિશેની વાત કરીશું ગુજરાતી સાહિત્ય અગાઉ મિત્રો આપણે જણાવેલું છે કે સૌથી બેઝિક જો સાહિત્યમાં આપણે જોઈએ તો સાહિત્યનો પરિચય હોય છે ગુજરાતી સાહિત્યનો ઉદભવ આપણને અગિયારમી સદીમાંથી જોવા મળે છે કહેવાય છે કે ગુજરાતી ભાષાની પ્રથમ ઐતિહાસિક કૃતિ એટલે બળતેશ્વર રાસ અગિયારસો પંચ્યાસીમાં માં રચાયેલી આ એક સરસ રચના છે આપણા જે વિદ્વાનો છે જે તજજ્ઞો હતા એમણે ગુજરાતી ભાષાને બે ભાગમાં વિભાજીત કરી છે એક મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને બીજું છે અર્વાચીન ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એનો જે સમયગાળો છે અગિયારસો પંચ્યાસી થી લઈને અઢારસો પચાસ સુધી આ યુગમાં પણ બે પેટા ભાગ પાડવામાં આવ્યા છે એક સાહિત્ય અને બીજું છે સાહિત્ય સાહિત્ય જે છે મિત્રો એ અગિયારસો પંચ્યાસી થી ચૌદસો ચૌદ નો જે ગાળો છે એ જૈન સાહિત્યનો છે જ રીતે મિત્રો જેનેતર સાહિત્ય ચૌદસો ચૌદ થી અઢારસો પચાસ નો જે ગાળો છે એને જેનેતર સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે આપણા જે કવિઓ હતા એમાં જેનેતર એટલે નરસિંહ મહેતાથી એ યુગ ચાલુ થાય છે અને જૈન સાહિત્ય ના પ્રથમ તીર્થકર એટલે હેમચંદ્રાચાર્ય અને મિત્રો હેમચંદ્રાચાર્ય અને પણ વિભાજિત કર્યું એક જૈન સાહિત્ય અને બીજું જૈનેતર સાહિત્ય એ પછી અર્વાચીન યુગ ગુજરાતી સાહિત્યકારોમાં જે વિદ્વાનો હતા જે તજજ્ઞો હતા એમણે ગુજરાતી સાહિત્યને જે બે ભાગમાં વિભાજિત કર્યું એમાં બીજું છે અરુવાચીન યુગ એના પણ પાંચ પ્રકાર આપ્યા છે અરુવાચીન યુગ અરુવાચીન યુગનો સમયગાળો કયો છે તો અઢારસો થી લઈને આજ દિન સુધી પરંતુ અઢારસો થી પંચ્યાસી આવે અઢારસો થી પંચ્યાસી એટલે નર્મદ યુગ દલપત યુગ અને સુધારક યુગ છે પંચ્યાસી થી ઓગણીસો પંદર પંડિત યુગ સાક્ષર યુગ અથવા ગોવર્ધન યુગ તરીકે ઓળખવામાં આવે છે ઓગણીસો પંદર થી ઓગણીસો ચાલીસ સુધીનો જે ગાળો છે એ ગાંધી યુગ છે ઓગણીસો ચાલીસ થી સાહીઠ સુધીનો જે યુગ છે એ અનુગાંધી યુગ છે અને સાહીઠ થી આજ દિન સુધીનો જે યુગ છે એને આધુનિક યુગ તરીકે

કયા સાહિત્યકારને કોણે બિરુદ આપેલું છે આવા ઘણા બધા પ્રશ્નો સાહિત્યમાં પૂછાતા હોય છે જે આપણે ખૂબ જ મહત્વના અને ઉપયોગી સાબિત થતા હોય છે તો મિત્રો અહીંયા આપણે સાહિત્યકારો વિશેનો પરિચય તમને આપીશું જેથી આપ આવનારી સમયમાં જે કંઈ પરીક્ષા આવે છે એમાં સાહિત્ય તમે સારી રીતે તૈયાર કરી શકો છો તો મિત્રો આજે આપણે વાત કરીએ શરૂઆતમાં ધ્યાન આપ જો મહત્વના સાહિત્યકારો આપણે ભણવાના છીએ જે પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે અને ઓગણીસો નવ્વાણુંથી બે હજાર સુધીના જે પેપરોનો જે અભ્યાસ કર્યો છે એમાં કયા સાહિત્યકારો આવી ગયા અને એમના વિશે કયું વધારે પૂછાયેલું છે એનાથી તમને માહિતગાર કરીશું જેથી આવનારા સમયમાં તમે સારી એવી તૈયારી પણ કરી શકો છો અને સાહિત્યને સમજી શકો છો વાત કરીએ આપણે હેમચંદ્રાચાર્ય એના વિશે થોડીક વાત કરીએ હેમચંદ્રાચાર્ય વિશે અને પછી આપણે સ્ટેપ બાય સમજીએ મિત્રો હેમચંદ્રાચાર્ય આમ જોવા જઈએ તો મધ્યકાલીન યુગનો જે સમયગાળો છે એ સમયગાળો અગિયારસો પંચ્યાશી થી અઢારસો પચાસ સુધીનો છે પરંતુ અગિયારસો પંચ્યાસી થી ચૌદસો ચૌદ નો જે ગાળો દર્શાવ્યો છે એ ગાળામાં જૈન સાહિત્ય એટલે જૈન મુનિઓ દ્વારા લખાયેલું હોવાથી જૈન સાહિત્યકાર તરીકે એમને ઓળખવામાં આવે છે જૈન સાહિત્યના પ્રથમ સાહિત્યકાર કોણ છે ઘણી એવો પ્રશ્ન પૂછાય તો હેમચંદ્રાચાર્ય આ એક ખાસ યાદ રાખવાનો છે હેમચંદ્રાચાર્ય એ રાસ અને ફાગુ જેવા શબ્દો એમની જે રચના છે દેશી નામ માળા દેશી નામ માળામાં આ શબ્દ પ્રયોગ જોવા મળે છે હેમચંદ્રાચાર્યની વાત કરીએ મિત્રો તો ઘણા એવા કોમન પ્રશ્નો છે જેમ કે હેમચંદ્રાચાર્યને બિરુદ આપવામાં આવ્યું હતું કલિકાલ સર્વજ્ઞ તો ઘણીવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછો તમે જૂના પેપરનો અભ્યાસ કરો તેમાં ખ્યાલ આવે કે કલિકાલ સર્વજ્ઞ તરીકે કોને ઓળખવામાં આવે છે તો કવિ હેમચંદ્રાચાર્ય પૂછાયેલો છે કે આવું બિરુદ કોને આપ્યું અને કઈ રચના માટે આપવામાં આવ્યું છે તો મિત્રો એમની રચના છે દયાશ્રય આ દયાશ્રય ગ્રંથના આધારે એમને સિદ્ધરાજ જયશ્રીએ આવું એક બિરુદ આપેલું છે કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે એમણે જે કંઈક રચનાઓ આપી છે એ બધી શ્રેષ્ઠ રચનાઓ છે તો મિત્રો થોડીક એમના વિશે વાત કરું હેમચંદ્રાચાર્ય મૂળ ધંધુકાના વતની હતા અને પાટણ એમની કર્મભૂમિ છે પાટણ માતાનું નામ ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલું છે પાહેણી દેવી એમના પિતાનું નામ આવે તો ચાંચિંગ કે ચાંચ એમના પિતાનું નામ છે એમના ગુરુનું નામ પૂછાય તો દેવચંદ્ર દેવચંદ્રુરી એમના દીક્ષા અને શિક્ષા ગુરુ હતા એવા દેવચંદ્ર હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ તો ચાંગદેવ મૂળ નામ પૂછાય તો પણ ચાંગદેવ આવે છે કહેવાય છે મિત્રો હેમચંદ્રાચાર્ય પાંચ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી અને દીક્ષા વખતે એમનું નામ હતું સોમદત કેટલા વર્ષની ઉંમરે દીક્ષા લીધી છે પાંચ વર્ષની ઉંમરે હેમચંદ્રાચાર્ય દીક્ષા લીધી હતી અને દીક્ષા વખતે એમનું નામ હતું સોમદત એકવીસ વર્ષે તેઓ આચાર્ય હેમચંદ્ર તરીકે ઓળખવામાં આવે છે તેમનું મુખ ચંદ્રના આકાર જેવું હોવાથી એકવીસ વર્ષે આચાર્ય હેમચંદ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે ગુજરાતી સાહિત્યમાં હેમચંદ્રાચાર્યના જે પ્રશ્નો પૂછાય છે એમાં એમનું સમાધિ સ્થળ પણ પૂછાય છે એમની સમાધિ ક્યાં આવેલી છે તો છે તેમનું સમાધિ સ્થળ છે દીક્ષા ક્યાં લીધી એવો પ્રશ્ન પૂછાય તો ખંભાતમાં એમણે દીક્ષા લીધી હતી હેમચંદ્રાચાર્યએ દીક્ષા ક્યાં લીધી તો ખંભાતમાં સિદ્ધરાજ જયસિંહ એમને ગ્રંથ લખવાની પ્રેરણા આપી અને પ્રથમ વ્યાકરણ ગ્રંથ એમણે આપ્યો સિદ્ધહેમ શબ્દાનું શાસન આ ગ્રંથ લખવાની પ્રેરણા કોણે આપી તો સિદ્ધરાજ જયશીએ સિદ્ધરાજ પરથી સિદ્ધ અને હેમચંદ્રાચાર્યનું હેમ તો સિદ્ધહેમ શબ્દાનું શાસન આ એમનો વ્યાકરણ ગ્રંથ છે ઘણી વાર પરીક્ષામાં પૂછાય કે ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ કયો છે તો સિદ્ધહેમ શબ્દાનું શાસન દુહા આધારિત પ્રથમ ગ્રંથ કયો છે દુહા આધારિત તો પણ સિદ્ધ હેમ શબ્દાનુશાસન આ ગ્રંથની પાટણમાં મિત્રો પાટણમાં શોભાયાત્રા કાઢવામાં આવી હાથીની અંબાડી ઉપર અને હાથીનું નામ છે શ્રીકર શું નામ છે શ્રીકર ગુજરાતમાં અત્યાર સુધી બે સાહિત્યકારોની શોભાયાત્રા કાઢવામાં આવી છે એક છે કવિ હેમચંદ્રાચાર્ય અને બીજા અમરેલીમાં એમની શોભાયાત્રા નીકળી હતી રમેશ પારેખ ની રચના છે નામ આમની પણ એક શોભાયાત્રા આવેલી છે હેમચંદ્રાચાર્ય મિત્રો જે કંઈક રચનાઓ આપી છે એમાં જોઈએ આપણે એમનું સાહિત્યનું સર્જન તો છંદાનું શાસન કાવ્યનું શાસન સિદ્ધ હેમ શબ્દનું શાસન સંસ્કૃત ભાષા કોષ ચિત્ત શાસ્ત્ર પ્રમાણ અભિધાન ચિંતામણી આવી અલગ અલગ શ્રેષ્ઠ રચનાઓ આપી છે રાસ અને ફાગુ આ બે શબ્દો એમની રચના છે દેશી નામ માળા અને દેશી નામ માળામાં આ જોવા મળે છે કહેવાય છે કે એમણે જે કંઈક રચનાઓ આપી છે એ પ્રાકૃત ભાષા અને સંસ્કૃત ભાષામાં હોવાથી ગુજરાતી સાહિત્યકાર તરીકે તેમની ગણના થતી નથી માટે ગુજરાતી ભાષાના પ્રથમ કવિ આવે તો નરસિંહ મહેતા સાહિત્યના પ્રથમ સાહિત્યકાર તરીકે કોને ઓળખવામાં આવે તો હેમચંદ્રાચાર્ય જ્ઞાન સાગર તરીકે પણ એમને ઓળખવામાં આવે છે સિદ્ધરાજ જયસિંહના ગુરુ પૂછાય તો હેમચંદ્રાચાર્ય અને કયા રાજાના તેઓ સમકાલીન ગુરુ હતા આવો પ્રશ્ન પૂછાય મિત્રો કયા રાજાના તેઓ સમકાલીન ગુરુ હતા તો યાદ રાખજો કુમારપાળ દેસાઈના તેઓ સમકાલીન ગુરુ હતા હેમચંદ્રાચાર્યના ઘણા એવા પ્રશ્નો મિત્રો પૂછાતા હોય છે તો ચલો એક વધુ થોડુંક ડિટેલમાં જે તમને મેં ચર્ચા કરી એનો આપણે અભ્યાસ કરીએ હેમચંદ્રાચાર્ય એટલે કલિકાલ સર્વજ્ઞ તરીકે પણ એમને ઓળખવામાં આવે છે કયા નામથી ઓળખવામાં આવે છે કલિકાલ સર્વજ્ઞ ચલો જન્મ પૂછાય મિત્રો હેમચંદ્રાચાર્ય નો જન્મ હતો ધંધુકા માતાનું નામ શું નામ છે પાહિની દેવી અને પિતાનું નામ પૂછાય તો ચાંચિંગ કે ચાંચ આવું નામ છે મિત્રો એમના પિતાનું નામ હેમચંદ્રાચાર્યનું બાણપણનું નામ પૂછાય અથવા મૂળ નામ પૂછાય તો ચાંગદેવ તરીકે એમને ઓળખવામાં આવે છે દીક્ષા સમયે અપાયેલું નામ તો સોમચંદ્ર અથવા સોમદત્ત યાદ રાખજો ફ્રેન્ડ્સ કેટલા વર્ષની ઉંમરે દીક્ષા લીધી તો પાંચ વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી હતી દીક્ષા વખતે શું નામ રાખવામાં આવ્યું હતું તો સોમદત અથવા સોમચંદ્ર દીક્ષા આપનાર એમના ગુરુ તો દેવચંદ્ર સૂરી હેમચંદ્રાચાર્યના ગુરુનું નામ પૂછાય તો દેવચંદ્ર સૂરી બરાબર છે પાંચ વર્ષની ઉંમરે દીક્ષા લીધી પશ્ચિમના વિદ્વાનો તેમને જ્ઞાન સાગર નામથી પણ ઓળખતા હતા એટલે પરીક્ષામાં ક્યારેક પ્રશ્ન પૂછાય મિત્રો જ્ઞાન સાગર તરીકે કોને ઓળખવામાં આવે છે તો કવિ હેમચંદ્રાચાર્ય છે અહીંયા એક પોઝ તમને આપેલો છે હેમચંદ્રાચાર્ય વિશેનો તો તમને ખ્યાલ આવે ફરીથી મિત્રો જસ્ટ જણાવું જન્મ પૂછાય તો ધંધુકા કર્મ ભૂમિ પૂછાય કર્મ ભૂમિ તો કયું આવશે કર્મભૂમિ તો પાટણ યાદ રાખવાનું છે મિત્રો પાટણ માતાનું નામ પાહિણી દેવી પિતાનું નામ ચાંચી કે ચાંચ બાણપણનું નામ છે ચાંગદેવ દીક્ષા સમય અપાયેલું નામ છે સોમચંદ્ર દીક્ષા ગુરુ એટલે એમના ગુરુનું નામ પૂછાય તો દેવચંદ્ર પાંચ વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને પશ્ચિમના વિદ્વાનો તેમને જ્ઞાન સાગર તરીકે ઓળખે છે સિદ્ધરા જયસિંહના તેઓ રાજકવિ હતા અને સિદ્ધહેમ શબ્દાનું શાસન નામનો ગ્રંથ સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી લખેલો છે આ ગ્રંથની હાથીની અંબાડી ઉપર શોભાયાત્રા કાઢી એટલે હાથીનું નામ પૂછાય તો શ્રીકર ઘણી વાર પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો કે હાથીનું નામ શું છે કે જે શોભાયાત્રા કાઢવામાં આવી હતી તો શ્રીકર કયા રાજાના તેઓ સમકાલીન ગુરુ હતા એવો પ્રશ્ન પૂછાય તો કુમારપાલ રાજાના તેઓ સમકાલીન ગુરુ છે સિદ્ધરાજ જયસિંહના તેઓ ખરા પણ સિદ્ધરાજ જયસિંહના ગુરુ કોણ તો કવિ હેમચંદ્રાચાર્ય એમના વિશે વાત કરીએ તો બધા જ ગ્રંથોની રચના પ્રાકૃત ભાષામાં કરી હોવાથી તેઓ ગુજરાતી ભાષાના સાહિત્યકાર તરીકે ઓળખાતા નથી માટે પ્રથમ કવિ અથવા પ્રથમ સાહિત્યકાર ગુજરાતી સાહિત્યના કોણ આવે તો નરસિંહ મહેતા જૈન સાહિત્યના પ્રથમ કવિ કોણ આવે છે તો હેમચંદ્રાચાર્ય દીક્ષા સમયે તેઓનું નામ સોમચંદ્ર રાખવામાં આવ્યું હતું પરંતુ સુવર્ણ જેવું શરીર હોવાથી ચંદ્રમાં જેવું મુખ હોવાથી તેઓ હેમચંદ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે દેવચંદ્ર સુરી તેમના દીક્ષા ગુરુ શિક્ષા ગુરુ અને વિદ્યા ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે કમ કર્મભૂમિ બનાવી તેમની જે રચના છે મિત્રો દેશી દેશી નામ નામ માળા આ માળામાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સાહિત્ય પ્રકારોના મૂળ આપણને જોવા મળે છે દયાશ્રય કાવ્ય છે નામની કૃતિના કારણે તેમને કલિકાલ સર્વજ્ઞ એવું બિરુદ પણ આપવામાં આવેલું છે આ પ્રશ્ન મોસ્ટ છે કલિકાલ કઈ રચના માટે તો કાવ્ય માટે એમાં કયા વંશના ઇતિહાસની વાત છે એવો પ્રશ્ન પૂછાય તો સોલંકી વંશના ઇતિહાસની વાત કરવામાં આવેલી છે દયાશ્રયમાં બરાબર છે પણ યાદ રાખવાનું છે સમાધિ સ્થળ તો ભાવનગર જિલ્લાના જૈન તીર્થધામ તરીકે ઓળખાતું પાલિતાણા શહેરના શેત્રુંજય પર્વત પર એમનું સમાધિ સ્થળ આવેલું છે એટલે યાદ રાખજો મિત્રો સમાધિ પૂછાય તો શેત્રુંજય પર્વત અને દીક્ષા સ્થળ દીક્ષા ક્યાં લીધી હતી એવો પ્રશ્ન પૂછાય તો ખંભાત આ યાદ રાખજો ખંભાત દીક્ષા ક્યાં લીધી ખંભાતમાં માં લીધેલી છે બરાબર છે આ જે દેશી નામ માળા એમની જે રચના છે દેશી નામ માળા એ રચનામાં રાસ અને ફાગુ શબ્દ જોવા મળે છે આ રાસ શબ્દ છે ને એ રાશક પરથી ઉતરી આવેલો છે આ યાદ રાખજો રાસ શબ્દ રાશક પરથી ઉતરી આવેલો છે ગુજરાતી ભાષાનું પ્રથમ રાસ પૂછાય તો ભરતેશ્વર બાહુબલી રાસ અને કોની રચના છે તો શાલી ભદ્ર ગુજરાતી ભાષાનો પ્રથમ રાસ રાસ પૂછાય તો ભરતેશ્વર બાહુબલી માં દ્વારા લખાયેલું છે તો શાલી ભદ્રસુરી ની આ રચના છે બરાબર છે શાલીભદ્ર સુરી ફાગુ કાવ્ય આજે ફાગુ શબ્દનો ઉપયોગ પણ હેમચંદ્રાચાર્ય આપ્યો છે આ ફાગુ એ ફગુ પરથી ઉતરી આવેલું છે કયા શબ્દ પરથી ફગુ પરથી અને મિત્રો ફાગુ છે ને એ ફાગણ માસમાં ગવા તો કાવ્ય પ્રકાર છે કાવ્ય પ્રકાર છે ફાગુ માસમાં ગવા તો કાવ્ય પ્રકાર છે ગુજરાતી ભાષાનું જો પ્રથમ ફાગુ કાવ્ય આવે તો શીરી થૂલી ભદ્ર ફાગુ યાદ રાખજો એના લેખક એમના શિક્ષા ગુરુ અને વિદ્યા ગુરુ તરીકે કોને ઓળખવામાં આવે તો દેવચંદ્ર સુરી હેમચંદ્રાચાર્ય ના ગુરુ નું નામ છે આ પાટણને કર્મભૂમિ બનાવી રાસ અને ફાગુ શબ્દનો ઉલ્લેખ કઈ રચનામાં જોવા મળે છે તો દેશી નામમાળા આ કોની રચના છે તો કવિ હેમચંદ્રાચાર્ય દયાશ્રય દ્વારા એમને કલી કાલ સર્વજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે આ દયાશ્રય કાવ્યમાં કયા વંશના ઇતિહાસની વાત છે તો સોલંકી વંશના ઇતિહાસની વાત છે સમાધિ સ્થળ પૂછાય એમનું સમાધિ સ્થળ તો પાલિતાણા શેત્રુંજય પર્વત પર એમણે દીક્ષા ક્યાં લીધી હતી તો દીક્ષા સ્થળ ખંભાત મિત્રો આ બે પ્રશ્ન પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલા છે કે ગુજરાતી ભાષાની પ્રથમ ઐતિહાસિક કૃતિ કઈ છે તો ભરતેશ્વર બાહુબલી રાસ કોની છે તો કવિ છે શાલીભદ્ર ઘણીવાર સાલ પણ પૂછાય છે તો અગિયારસો માં રચાયેલ પ્રથમ ફાગુ કાવ્ય કયું છે તો સીરી થૂલી બદ્ર ફાગુ કોનું છે સીરી થૂલી બદ્ર ફાગુ તો جین પદમશુરીની આ સરસ એવી રચના છે અને ફાગુ એ ફાગણ માસમાં ગવાતો કાવ્ય પ્રકાર છે આ જે ફાગુ અને રાસ જે છે ને મિત્રો એ જૈન સાહિત્યના સાહિત્ય પ્રકાર છે એટલે ઘણી વાર એવો પણ પ્રશ્ન પૂછાય છે કેવો પ્રશ્ન પૂછાયો કે મધ્યકાલીન યુગમાં જૈન સાહિત્યમાં નીચેનામાંથી કઈ રચના જૈન સાહિત્ય પ્રકારની નથી નથી એવો પૂછાયો મધ્યકાલીન યુગમાં નીચેનામાંથી કઈ રચના જૈન સાહિત્ય પ્રકારની નથી ઓપ્શનમાં મિત્રો એવું આપ્યું હતું રાસ પ્રબંધ નિબંધ અને ફાગુ તો તમને એટલું એટલીસ્ટ ખ્યાલ હોવું જોઈએ કે મધ્યકાલીન યુગમાં જે જૈન સાહિત્ય થઈ ગયું એમાં રાસ પણ થઈ ગયું છે ભાગુ પણ થઈ ગયું છે પ્રબંધ પ્રબંધ પણ આપણને જોવા મળે છે જૈન સાહિત્યનો પ્રકાર છે પ્રબંધ ગુજરાતી ભાષાનું પ્રથમ પ્રબંધ કાવ્ય પૂછાય તો કાંડ હ પ્રબંધ કોનું છે તો પદ્મનાભની આ રચના છે બરાબર છે પછી કાવ્ય એ પણ જૈન સાહિત્યનો પ્રકાર છે તો પ્રથમ બારમાસિક કાવ્ય પૂછાય તો નેમિનાથ ચતુષ્પાદિકા આ પ્રથમ બારમાસિકાવ્ય છે વીરની વેદનાને રજૂ કરતું કાવ્ય છે બારમાસિકાવ્ય હવે પ્રશ્ન શું હતો કે નીચેનામાંથી મધ્યકાલીન યુગમાં જૈન સાહિત્યમાં કયો સાહિત્ય પ્રકાર નથી તો પ્રબંધ એ પણ જૈન સાહિત્યમાં આવી ગયું રાસ પણ જૈન સાહિત્યમાં આવી ગયું ફાગુ પણ જૈન સાહિત્યમાં આવી ગયું ઇવન બાર માસિક કાવ્ય પણ જૈન સાહિત્યમાં આવી ગયું એટલે નિબંધ જે છે ને મિત્રો ઓપ્શનમાં એ નહીં આવે કારણ કે એનો નિબંધનો ઉલ્લેખ જો આપણે થોડુંક માઇન દોડાવીએ તો ખ્યાલ આવે કે નિબંધનો ઉલ્લેખ તો અર્વાચીન યુગમાં થયો છે અને અઢારસો પચાસથી થી લઈને પંચ્યાસી સુધીનો જે ગાળો હતો નર્મદ યુગ સુધારક યુગ દલપત યુગ તો એમાં સૌ પ્રથમ કદ્યનું ખેડાણ થયું નિમદથી એટલે મધ્યકાલીન યુગમાં જૈન સાહિત્ય છે એમાં નિમંત નો ઉલ્લેખ જોવા મળતો નથી ઓકે ફ્રેન્ડ્સ ચલો આગળ જઈએ હવે આપણે હેમચંદ્રાચાર્યની જે રચનાઓ છે એમના સર્જન જોઈએ સાહિત્ય સર્જન તો દયાશ્રય કાવ્યનું શાસન છંદાનું શાસન યોગશાસ્ત્ર પ્રમાણમીમાસા આ મોસ્ટ આઈ એમપી છે ફ્રેન્ડ્સ ઘણી વાર પૂછાય અલંકાર ચૂડામણી અને અભિધાન ચિંતામણી આ પણ મહત્વની છે અભિધાન ચિંતામણી બરાબર છે એ પછી આપણે જોઈએ તો દેશી નામ માળા આગળ આપણે ચર્ચા કરી આ પણ જાણી એમની રચના છે આ રચનામાં આગળ જોઈએ એ રીતે રાસ અને ફાગુ શબ્દ જોવા મળે છે પછી સિદ્ધ હેમ આપણ જાણીતી એમની રચના છે પ્રમાણ મીમાશા તમારે યાદ રાખવાની છે અભિદાન ચિંતામણી પણ ઘણીવાર પૂછાઈ ગયું છે આ છંદાનું શાસન કાવ્યનું શાસન યોગ શાસ્ત્ર જેવી રચનાઓ સરસ હેમચંદ્રાચાર્યએ આપણને આપેલી છે બરાબર છે મિત્રો એટલે ટૂંકમાં આપણે કહી શકીએ તો ખાસ યાદ રાખવાનું છે કે આ બધી જે રચનાઓ છે આ બધી રચનાઓ છે એ પ્રાકૃત ભાષામાં પ્રાકૃત ભાષામાં આપી હોવાથી ગુજરાતી સાહિત્યમાં તેમની ગણના થતી થતી નથી ઓકે ફ્રેન્ડ્સ ચલો ક્લિયર ફરીથી ફ્યુ પોઈન્ટ્સ તમને રિપીટ કરી દેમ હેમચંદ્રાચાર્યના વધારે ડિટેલમાં નથી જવું પણ જે પરીક્ષામાં પૂછાય છે અને જે મહત્વનું છે એની વાત કરું છું તમને હેમચંદ્રાચાર્ય કેના વતની ધંધુકા કર્મભૂમિ પાટણ પિતાનું નામ ચાંચિંગ કેચા માતાનું નામ પાહિણી દેવી ગુરુનું નામ દેવચંદ્ર સૂરી કેટલા વર્ષની ઉંમરે દીક્ષા લીધી તો પાંચ વર્ષની દીક્ષા વખતે નામ તો સોમચંદ્ર અથવા રાજાના ગુરુ તો કુમારપાળના સમયચંદ્રાચાર્ય સિદ્ધરાજ જયસિંહના પણ ગુરુ સાહિત્ય સર્જન આપણે જે જોયું દયાશ્રય કાવ્ય નુ શાસન છંદાનું શાસન યોગ શાસ્ત્ર પ્રમાણ મીમાંસા અલંકાર છુડામણી અભિધાન ચિંતામણી આ બધી શ્રેષ્ઠ રચનાઓ એમણે આપેલી છે સમાધિ સ્થળ શેત્રુંજય પર્વત દીક્ષા ક્યાં લીધી તો ખંભાત કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે અને જ્ઞાન સાગર તરીકે પણ એમને ઓળખવામાં આવે છે જૈન સાહિત્યકારના પ્રથમ સાહિત્યકાર પૂછાય એટલે કવિ હેમચંદ્રાચાર્ય અને બધા જ ગ્રંથોની રચના એમણે પ્રાકૃત ભાષામાં આપી હોવાથી ગુજરાતી સાહિત્યમાં તેમની ગણના થતી નથી માટે ગુજરાતી સાહિત્યના પ્રથમ સાહિત્યકાર એટલે નરસિંહ મહેતા આવશે ઓકે મિત્રો આજે હેમચંદ્રાચાર્યના જે મહત્વના પ્રશ્નો છે એમાં આ વિડીયોમાં તમે ફક્ત આ વિડીયો ધ્યાનથી શાંતિથી સમજી શકો છો તો અત્યાર સુધી જે પરીક્ષામાં જે પ્રશ્નો પૂછેલા છે ને બધા પ્રશ્નો અહીંયા આવી ગયા છે હેમચંદ્રાચાર્યના આની બાર તમારે ક્યાંય બીજા પ્રશ્નો હેમચંદ્રાચાર્યને વાંચવાની જરૂર નથી આ ખૂબ જ મહત્વની વાત થઈ ઓકે થેન્ક યુ વેરી મચ